દેખાતી જશે, નજીક થી દેખાડો લાગે એક જ લોટ ની છે. સૌ કસ્ટમરો અત્યારે વધુ આવે. એટલે હું કહું બારી બંધ કરીને રસોઈ કરાય, વહી નો જાય ને સા. ભાખરી ને હું બધું બનાવી તૈયાર રાખું છું, અને ભાખરી પછી શણગારી છે. જોવો શણગારી નથી પણ આપડે કેવું થાય ખબર, ભાખરી કરતા બનતી છે ને જમતા છે એક એક કે કેવી રીતે, પણ આજમાં થોડુંક છે ને બહુ લોડ વાળું કામ છે, એટલે આજમાં થોડું વહેલું ફ્રી થવાનું છે. 9 વાગે ત્યાં એટલે ભાખરી કરી નાખી છે અને બધા લોકો ઉઠી પણ ગયા છે. હવે તમારે એકની વાતે જતા કે ચિંતા ના આવે ને એટલે બધા બી જાય એમ. સપના ગુડ મોર્નિંગ. કૃષ્ણ ખાઈ લીધી ભાખરી? જો એમાં ચિંતા તમારે વગર થોડી ખાઈ, એમાં જો વેરાયટી જો આ સપનાની જયદીપની બેની પછી આ તમારી તળ્યા વગરની એમનેમ દબાવેલી ઘી વાળી, પછી આ પપ્પાની એમનેમ મમ્મીની પપ્પાની બેની એમનેમ દબાવ્યા વગરની એમનેમ ખાલી શેકી નાખવાની એવી, અને આ નાની એવી હેતાશની દબાવેલી પાસે એમ. જો બધી અલગ અલગ વેરાયટી આવે, બધાને દેખાતી જશે નજીકથી દેખાડો વેરાયટી લાગે, એક જ લોટની છે. જો ભાઈને સપનાને બળી ગયેલી થોડીક ભાવે કાળી, બળી ગયેલી નથી ઘીમાં છે, શેકેલી છે. બળી ગયેલી પણ કઈ કાળું હોય ને એમ, બળી ગયેલી કે આ બ્રાઉન કલર નું બળી ગયેલી કે બેલીઓ કરું થોડીક મત પાકી. કેટલા વાગે ઉઠ્યા? ઉઠવાનું તો 6:30. અને હમણાં તા ઘડિયાળ બંધ થઈ ગઈ છે. કેટલા દિવસ થા, 1 મહિનો થઈ ગયો, કોઈને ઘડિયાળની જરૂર જ નથી. તો એ હાલી જાય છે કેમ કે પણ બધા પાસે ફોન છે, એક કિડનીની જરૂર છે. હેલો ગાઈઝ, ભાગી ગયા છે એટલા તમે બતાવો. હવે થતું નથી, ઘડિયાળમાં બતાવવા પડે છે. હવે જો 9 વાગવા આવ્યા છે અને ચાલો તો બેસી જઈએ ભાખરી ખાવા. રામ રામ ને સીતારામ. ભાભી હમણાં મારી ટુવીલ સાફ નથી થતી, એટલે ભાઈ નથી આવતા? કાલે એક દિવસ નતા આવ્યા, આજે આવી ગયા છે. ગાડી સરસ સાફ થઈ ગઈ છે ને તમારે, આપણી ત્રણેય ની ટુવીલ મસ્ત સાફ થઈ ગઈ છે. અત્યારે ભાખરી સાથે ખાવી હતી પણ ભાભી ને તો એના કસ્ટમર આવી ગયા, તો હવે એમાં વહી ગયા. તો હવે હું સપના ખાઈ લઉં કે ગઈ તો ભાખરી ખાઈ લીધી મેં, મમ્મી સપનાએ ને ભાઈએ, ભાભીએ નથી ખાધી હતી એ ઉપર છે. તો મિત્રો હવે તો હું ઓફિસે જાઉં છું, સપના પ્લેટફોર્મની સફાઈ કરે છે, હવે બપોરે મળશું ડાયરેક્ટ. તો મિત્રો 12:30 વાગી ગયા છે ને બનાવ્યું છે આજ લીલા મગનું શાક. અને હા મિત્રો, અત્યાર સુધી તમને એક વાત નથી કીધી, કહી દઉં કે ભાભી ને સપના બે ઘરેથી સાડી વેચે છે, એટલે ઘણા કસ્ટમરો આવતા હોય ને એવું. તે અમને આમ ગામ ગયા હતા કે ભાભી ઘણી સાડીઓ વેચી નાખી હતી, બાકી વ્લોગમાં એટલે થોડો ઓછો ઉતરે કેમ કે કસ્ટમર આવી જાય ને તો એ વ્લોગ ન ઉતરે. એમાં અત્યારે તો સેલ મૂક્યો છે એટલે બહુ કસ્ટમરો આવતા હોય. ભાભી અત્યાર સુધી કેટલી સાડી વેચી સવાર થી? 25-30 જેવી થઈ છે. જો છે ને સસ્તી છે તો પછી બધા લઈ લગ્ન પ્રસંગે ચાંદલા ચુંદડી પહેરવાની બધી સાડી 200-500 લગી નું હોય, એટલે બધા એવું કે લેવા આવે, જોવા જાય હોય ખાલી, પણ બબે ત્રણ ત્રણ લઈને લઈ જાય. 500 રૂપિયા માટે શું આવે તેમ કરી કરી બધા લઈ જાય. અમે અત્યારે તહેવાર આવવાનો છે બહુ મોટો, એની સ્કીમ છે,
એટલે કસ્ટમરો અત્યારે વધુ આવે. તો હવે જમીન ફ્રી થઈ ગયા છે, હું મમ્મી જો બેઠા છે એને હેતા છે બાજુ મસ્તી કરે છે. જો આજે મારા ઘરે છે ને ભગવાન ની પધરાવણી છે ને બેનું ની પધરાવણી છે, તો જો સપના નીચે ગઈ છે સામૈયા કરવા. જો મારા ઘરે નાના નાના લાલજી પધારે છે, જો સપના લાલા ને લઈને ઉપર આવે છે. મહારાજ ની પધરામણી કરવા યોગી ચોક છે વૃંદાવન મંદિર, ત્યાંથી આવ્યા છે હેમુબેન. આપણે અહીંયા છે હેમુબેન ના બેન છે શારદાબેન, આપણી ઘરે મહારાજ ને લઈને આવ્યા છે અને મારું ઘર મસ્ત પવિત્ર કરી દીધું છે અને અમને બધાને આશીર્વાદ પણ આપ્યા છે ને અમે લઈ પણ લીધા છે પ્રેમથી. અને આવા નવા તમે અમારા ઘરે આવતા રહેજો મહારાજને લઈને, અને અમે પણ તમારા દ્વારે આવતા રહીએ એવી પ્રભુને પ્રાર્થના. તાર ગાડીની વિડીયો ઉતારો નવી છે એટલે કોણે લઈ દીધી? દાદાએ લઈ દીધી. અરે વાહ, કેમ હાલે મને બતાય કયા બટનથી? એ બે થી કયું દબાવવાનું? કયું ઈ દબાવી તો સીધી હાલે, વાળવી હોય તો કેમ કરવાનું? અરે વાહ, ઈ તો મેં ગાડી બતાવી કે હતા શૂટ કેમ બાકી નોલેજ? સાચી વાત છે. અને સપના બનાવે છે થેપલા, હમણાં ચા વહી જાત ને, એટલે હું કહું બારી બંધ કરીને રસોઈ કરાય, વહી ન જાય ને ચા. હેની છે તો કેમ આજ થેપલા નું મન થયું ભાભી? વરસાદ તો નથી? અચ્છા, એટલે કાલે સાતમ છે એટલે આજે છે ને. પેલા લોકો માં એવું કરતા કે સાંજે થેપલા કરી નાખે પછી વાતે દિવસે સાતમ ને દિવસે છે ને ટાઢું ખાવાનું, અને કાલે છે ને રાયતું કરશું આપણે, થેપલા ખાશું એ બધું, પછી ચૂલો એ ઠારવાનો, મોટો ચૂલો ઠાર નાખવાનો, નાના ચૂલે રાંધવાનું, પછી કાલ ભાત નહીં કરવાના, પછી વઘાર નહીં કરવાનો, તળવાનું નહીં, એ બધું કરવાનું, બાકી થેપલા તો એટલા બધા બને નેખા છે. અને વાગી ગયા કેટલા? મેં કીધું 9-8 વાગવા આવ્યા છે. હા, તે જવાનું જ હોય ને. બસ ભાભી બસ, હાલો હવે જમવા બેસી જાવ. જો બધા બેસી ગયા, બહુ પણ કામ ડાવો કઈ ગાડી? મેં બતાવી દીધી ભાઈ તારી ગાડી ચાર્જિંગ માં મૂકીશ. પૈસા આપવાના તો અમને કેટલા?
શેત્રુંજી નદીમાં મળે છે તો ત્યાં અમે વિઝિટ માટે ગયેલા, તો એ વિડીયો જોઈ આવો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.